નમસ્કાર શિક્ષક મિત્રો તથા વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અતિકવારામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે તમારા માટે લઈને આવી ગયા છે દ્વિતીય સત્રાંત કસોટી પેપર સોલ્યુશન. મિત્રો, આ વિડીયોની અંદર આપણે પેપરના તમામ પ્રશ્નોનું સોલ્યુશન જોવાના છે, જેથી કરીને તમે છેલ્લે કોમેન્ટ કરી શકો કે તમારા કેટલા માર્ક્સ આવ્યા. જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો, જેથી આવનારા તમામ ધોરણના અને તમામ વિષયના પેપરના સોલ્યુશનની નોટિફિકેશન તમને મળતી રહે. આ સાથે આ ચેનલ પર કેટલાક મજાના બાળવીને ગીત, સ્કૂલની અવનવી પ્રવૃત્તિઓ, એક્ટિવિટીઝ અને સાથે વાર્તાઓ અને બીજા ઘણા બધા મજાના વિડીયો મુકેલા છે, જે આપ નિહાળશો. તો મિત્રો, આ વિડીયોને તમારા તમામ કોન્ટેક્ટ અને તમારા તમામ ગ્રુપમાં ફોરવર્ડ કરશો, જેથી દરેકને આ વિડીયોના લાભ મળી રહે. ધન્યવાદ. તારીખ 5/4/2024, ધોરણ 3 વિષય ગણિતના પેપરનું સોલ્યુશન આપણે આજે જોવાના છીએ. પ્રશ્ન નંબર 1, અવિભાગમાં આપેલ વસ્તુનું વજનનું અનુમાન કરી બ વિભાગમાં સાચો જવાબ શોધીને વસ્તુની સામે ખાનામાં લખવાનું છે. પહેલું, સફરજન 1 કિલોગ્રામ કરતાં ઓછું. બીજું, હાથી છે એ 1000 કિલોગ્રામ કરતાં વધુ. ત્રીજું, માણસ એ 60 કિલોગ્રામ. ચોથું, ગાય છે એ 400 કિલોગ્રામ આવશે. તે ખાનામાં લખવાનું છે. પ્રશ્ન નંબર 2, અ નીચેની ખાલી જગ્યા પૂરો. 4 × 8 એટલે 32 જવાબ આવશે. બીજી ખાલી જગ્યામાં 20 આવશે. ત્રીજી ખાલી જગ્યામાં 21. ચોથામાં 5 જવાબ આવશે. પ્રશ્ન નંબર 2, બ ગણતરી કરી જવાબ લખો. 1 કારને 4 પૈડા છે તો આવી 6 કારના કુલ કેટલા પૈડા થાય? તો 4 × 6 એટલે કે 24 પૈડા થશે. બીજું, 1 બોક્સમાં 10 પેન્સિલ છે તો આવી 3 બોક્સમાં કુલ કેટલી પેન્સિલ થશે? તો 10 × 3 એટલે કે 30 પેન્સિલ થશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3, નીચે આપેલી પેટર્ન પૂર્ણ કરો. તો અહીં ચોથી ખાલી જગ્યામાં ત્રિકોણ અને પછી ચોરસ આવશે. બીજામાં આ પ્રમાણેની આકૃતિ આવશે. ત્રીજું છે 5, 10, 15, 20, તો 25 અને 30 આવશે. ચોથામાં 20, 40, 60, 80, તો 100 અને 120 આવશે. પ્રશ્ન નંબર 4, આપેલા કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ ખાલી જગ્યા પૂરો. તો અહીં 500 લિટર આવશે, 12 લિટર આવશે, 1/3 લિટર અને 1/3 લિટરથી ઓછું આવશે. પ્રશ્ન નંબર 5, અ નીચેની ખાલી જગ્યા પૂરો. તો 8 સફરજન 4 બાળકોને સરખે ભાગે વેચતા દરેક બાળકને 2 સફરજન મળે. 15/3=5 થાય. પ્રશ્ન નંબર 5, બ ગણતરી કરીને જવાબ આપો. 12 લાડુને 4 ખોખામાં સરખે ભાગે વેચતા ખોખામાં કેટલા લાડુ આવે? તો આપણે 12/4 કરશું, જવાબ આપણને આવશે 3 લાડુ. બીજું, 10 જલેબીને 2 થાળીમાં સરખા ભાગે વેચતા દરેક થાળીમાં કેટલી જલેબી આવે? તો અહીં પણ ભાગાકાર કરશું, જવાબ આવશે 5 જલેબી. પ્રશ્ન નંબર 3, 9 લખોટીને 3 બોક્સમાં સરખે ભાગે વેચતા દરેક બોક્સમાં કેટલી લખોટી આવે? તો 9/3 કરશું, 3 લખોટી આપણને જવાબમાં મળશે. પ્રશ્ન નંબર 6, કોષ્ટકમાં આપેલ માહિતી પરથી પ્રશ્નનો જવાબ આપો. અહીં કોષ્ટક આપેલું છે એ પ્રમાણે એના પરથી આપણે નીચેના પ્રશ્નનો જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, કયા કયા ધોરણમાં ગેરહાજર વિદ્યાર્થીની સંખ્યા સરખી છે? તો ધોરણ 2 અને ધોરણ 4માં ગેરહાજર વિદ્યાર્થીની સંખ્યા સમાન છે, તો સરખી છે. શાળામાં કુલ કેટલા બાળકો ગેરહાજર છે? તો શાળામાં કુલ 17 બાળકો ગેરહાજર છે. આનો સરવાળો કરવાનો છે. નેક્સ્ટ, ઉપરના કોષ્ટકના આધારે ધોરણ 3 અને 5ના ગેરહાજર બાળકોની સંખ્યાનો ચાર્ટ લખો. તો ધોરણ 3માં 1 સ્માઈલી ફેસ આવશે, જ્યારે ધોરણ 5માં 5 સ્માઈલી ફેસ આપણે દોરવાના છે. પ્રશ્ન નંબર 7, અગણતરી કરીને યોગ્ય જવાબ આપો. મારી પાસે 50 રૂપિયાની 3 નોટ, 20 રૂપિયાની 1 નોટ અને 50 પૈસાના 3 સિક્કા છે. તો મારી પાસે કેટલા રૂપિયા થશે? તો 50 રૂપિયાની 3 નોટ એટલે 150 રૂપિયા થશે. 20 રૂપિયાની 1 નોટ એટલે 20 રૂપિયા અને 50 પૈસાના 3 સિક્કા એટલે કે 1.5 રૂપિયા થશે. તો આ બધાનો આપણે સરવાળો કરીશું તો આપણને 171.50 રૂપિયા જવાબ મળે છે. બીજું, મયુર એક દુકાનમાંથી 43.50 રૂપિયાનો કંપાસ અને 15.50 રૂપિયાની નોટબુક ખરીદે છે. તો દુકાનદારને કુલ કેટલા રૂપિયા આપવા પડશે? તો બંનેનો આપણે સરવાળો કરીશું તો આપણને મળશે 59 રૂપિયા આપવા પડશે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 7, બ નીચેના આપેલા ભાવપત્રક જોઈને આપણે જવાબ કરીશું. તો પહેલો પ્રશ્ન છે, સૌથી ઓછી કિંમતની વસ્તુ કઈ છે? તો સૌથી ઓછી કિંમતની વસ્તુ પેન્સિલ છે. નોટબુકની કિંમત કેટલી છે? તો નોટબુકની કિંમત 12 રૂપિયા છે. 2 ભમરડાની કિંમત કેટલી થાય? તો 2 ભમરડાની કિંમત 10 રૂપિયા થાય છે. જો મિત્રો તમે પહેલી જ વખત આ ચેનલ પર આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો, જેથી આવનારા તમામ વિડીયો નોટિફિકેશન તમને મળી રહે. ધન્યવાદ. Thank you.